લાલપુર અને લાલપુરના ગોવાણા ગામે બાળકી બોરવેલમાં પડી છે. ખુલ્લા બોરમાં બાળકી અંદર ગરકાવ થઈ છે અને રેસ્ક્યુની કામગીરી પણ શરૂ થઈ ગઈ જેવી ખબર મળી અને બાળકી બોરવેલમાં પડતા તંત્ર પણ દોડતું થયું અને ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે ઘટનાસ્થળે છે. બાળકી બોરવેલમાં દેખાતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. 108 અને ફાયરની ટીમ અત્યારે રેસ્ક્યુની કામગીરીમાં જોતરાઈ ગઈ છે. બાળકી આશરે 3 વર્ષની હોવાની શક્યતા છે. તો આજ મુદ્દે સંવાદદાતા હિરેન પરમાર ફોન લાઇન પર જોડાઈ ગયા છે. હિરેન, ગોવાણા ગામમાં બાળકી બોરવેલમાં પડી ગઈ છે, બચાવ કામગીરી કેવી ચાલી રહી છે? જી અંકુર, ચોક્કસ જણાવી દઉં કે જે લાલપુર તાલુકાના ગોવાણા ગામની જે સીમ વિસ્તાર છે ત્યાં આશરે 3 વર્ષની બાળકી છે તે બોરવેલમાં પડી હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે. ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે જે આ બોરવેલમાં 2 વર્ષથી પણ મોટી જે બાળકી છે તે બોરવેલમાં પડી હોવાની દેખાઈ રહી છે. સ્થાનિકોએ પોલીસ તંત્ર તેમજ જે વહીવટી તંત્ર છે તેને જાણ કરી હતી. ત્યારબાદ વહીવટી તંત્રે આ ચકાસણી બાદ જામનગર ફાયર વિભાગ તેમજ જે જામનગર કલેક્ટરને પણ આ બાબતે જાણ કરી હતી ને હાલ તો જાણ મળતાની સાથે જ જામનગર ફાયર વિભાગ તેમજ જે પોલીસ તંત્ર છે તે પણ ઘટનાસ્થળે દોડી રહ્યું છે. હિરેન, રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલી રહી છે. 108ની ટીમ ત્યાં પહોંચી ગઈ છે, ફાયરનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. સ્થાનિકોનું શું કહેવું છે, કેવી રીતે આ ઘટના બની હતી, કેવી રીતે બાળકી બોરવેલમાં પડી? જી ચોક્કસ, સાંજના સમયે જયારે જે પરિવારજનો છે તે પોતાના ઘર તરફ કરી રહ્યા હતા તે દરમિયાન જે બોરવેલ માંથી અવાજ આવ્યો હતો અને સ્થાનિકો લોકોએ જોતા જ અંદર બાળકી હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ સ્થાનિક આગેવાનો છે તેને પણ જાણ કરી હતી. આગેવાનો જે મામલે જે અધિકારીઓ છે તેને જાણ કરી હતી. સમગ્ર મામલે કલેક્ટરને જાણ કર્યા હતા. હાલ જે રેસ્ક્યુ કામગીરી છે તે ચાલી રહી છે. જો વધુ વાત કરીએ તો આ પહેલા જે ધોળ તાલુકાના સમાચાર ગામે પણ આવી એક ઘટના સામે આવી હતી અને સમય પહેલા જો વાત કરીએ તો દ્વારકા જિલ્લાનું જે રાણ ગામ છે ત્યાં પણ એક બોરવેલમાં પડી હતી અને જે તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. પણ ક્યાંકને ક્યાંક જે તંત્રની છે તે નબળાઈ ફરી એક વાર સામે આવી રહી છે. હજુ સુધી જે બોરવેલમાં બાળકી પડી જવાના બનાવ અવારનવાર સામે આવી રહ્યા છે, પરંતુ બોરવેલમાં બાળકીને તાત્કાલિક રીતે બહાર કઈ રીતના કાઢી શકે તે બિલકુલ. હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગોવાણા ગામમાં